નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગળના સત્રના પિરિયડમાં તમારા દરેકનું સ્વાગત છે. આપણો ચેપ્ટર નંબર 3 ચાલી રહ્યો છે વિદ્યાર્થી મિત્રો, અને ચેપ્ટર નંબર 3માં આજે આપણે વિભાગ સીના દાખલાઓ સોલ્વ કરીશું. ટેક્સ્ટ બુક પેજ નંબર 151 દાખલા નંબર 2. નિયત સંબંધ રેખા વાય કે બરાબર 23.2 - 1.2 એક્સના અન્વયોજનમાં એક અવલોકન 6 અલ્પવિરામ 17નો ઉપયોગ થયો હોય તો એક્સ બરાબર 6 માટે વાયની અનુમાનિક કિંમતની ત્રુટિ શું? વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને 6 અને 17 અલ્પવિરામ કરીને આપ્યા છે બ્રેકેટમાં, તમે રકમમાં જોયું હશે. તો બ્રેકેટમાં પહેલી જે રકમ હોય એ આપણા માટે એક્સ ગણાય, બીજી રકમ આપણા માટે વાય ગણાશે. તો આપણી વાય કે બરાબર 23.2 - 1.2 એક્સ છે, એક્સ બરાબર આપણે 6 લેવાનું છે. એટલે 23.2 - 1.2 એક્સને બદલે 6 લઈશું. 1.2 × 6 7.2, 23.2 માંથી 7.2 જાય એટલે વાય કેપ આવશે 16. હવે આપણને શોધવાની કીધી છે ત્રુટિ. ત્રુટિનું સૂત્ર રહેશે E બરાબર વાય માઇનસ વાય કેપ. વાય 17, 17 કેવી રીતે આવ્યું? તો ત્યારે જ મેં તમને કીધું કે રકમમાં આપણને 6 અલ્પવિરામ 17 કીધા છે. 6 પહેલી સંખ્યા એટલા માટે એક્સ, એટલે એ જ સમયે વાય તમારો 17 છે. એટલે વાય 17 થશે અને વાય કેપ 16 આપણે શોધી લઈશું. 17 - 16 થશે E બરાબર 1. આ તમારી એરર થઈ. તો વિદ્યાર્થી મિત્રો, આ છે દાખલા નંબર 2. વિભાગ સી વિદ્યાર્થી મિત્રો, આપણને બોર્ડની પરીક્ષામાં 2 માર્કનો પૂછાય છે, એટલે આપણે જે પણ આજે દાખલા જોઈશું એ બધા જ દાખલા આપણા બોર્ડની પરીક્ષાના 2 માર્કનો. ત્યાર પછી આગળ વધીશું દાખલા નંબર 3. જો વાય એક્સ બાર બરાબર 30, વાય બાર બરાબર 20 અને બી બરાબર 0.6 હોય તો વાયની એક્સ પરની નિયત સંબંધ રેખાનો અંતઃખંડ શોધો અને સમીકરણ લખો. હવે વિદ્યાર્થી મિત્રો, અંતઃખંડ શોધવાનો છે. તો મેં જ્યારે તમને થિયરી ચલાવી હતી ત્યારે પણ મેં તમને અંડરલાઇન કરાવી હતી, આજે ફરીથી કહું છું. નિયત સંબંધ રેખામાં ઢાળ શોધો એવું કહેવામાં આવે એટલે તમારે શોધવાનું રહેશે બી. નિયત સંબંધ રેખામાં અંતઃખંડ શોધવાનું કહેવામાં આવે ત્યારે તમારે શોધવાનું રહેશે એ, અંતઃખંડ એ. આવું યાદ રાખવાનું બરાબર. તો એનું સૂત્ર આપણે લગાવશું વાય કે વાય બાર માઇનસ બી ઇન્ટુ એક્સ બાર, 20 - 0.6 × 30. રકમ બધી આપણી પાસે અવેલેબલ છે, સૂત્ર તમને યાદ રાખવાનું. 20 × 0.6 18, 20 માંથી 18 જાય એટલે એ. અને તમને સમીકરણ લખવાનું કીધું છે, એટલે વાય કે બરાબર એ વત્તા બી એક્સ, એટલે 2 વત્તા બી છે 0.6 એક્સ. આ થશે વિદ્યાર્થી મિત્ર આપણા માટે સમીકરણ. દાખલા નંબર 5. જો બી બરાબર 1.5, આર બરાબર 0.8 અને એક્સનું પ્રમાણિત વિચલન 1.6 હોય તો વાયનું પ્રમાણિત વિચલન શોધો. વિદ્યાર્થી મિત્રો, નાના દાખલાઓ છે સરળ, તમારે એમાં સૂત્ર ખાસ યાદ રાખવામાં આવે છે. જો સૂત્રમાં ગરબડી થશે વિદ્યાર્થી મિત્ર તો તમારે પ્રોબ્લેમ ઊભો થશે. અહીંયા આપણું સૂત્ર લાગશે બી બરાબર આર ઇન્ટુ એસ વાય ઓપોન એસ એક્સ. સૂત્ર તો બધા યાદ પણ હોય, પણ કયા સમયે કયું સૂત્ર લગાવવું પ્રશ્ન ત્યાં આવીને ઊભો થાય. તો એનું સોલ્યુશન શું? દરરોજ તમારે સૂત્ર દિવસમાં 4 વાર રીડ કરવા, સવાર બપોર સાંજ અને રાત. ફક્ત વાંચી જવા, ફક્ત વાંચી જવા. ક્યાં સુધી વાંચવાના? ચેપ્ટર ચાલુ થાય તે દિવસથી લઈને ચેપ્ટર પૂરું થાય તે દિવસ સુધી. તમને ઓટોમેટિક સૂત્ર મોડે થઈ જશે, તમને ખબર પણ નહીં પડે બરાબર. બી બરાબર આર ઇન્ટુ એસ વાય ઓપોન એસ એક્સ. 1.5 બરાબર 0.8 ગુણ્યા એસ વાયના છેદમાં 1.6, બધી વેલ્યુ મૂકાઈ ગઈ. હવે એસ વાય શોધવાનો છે એટલે એસ વાયને કરતાં બનાવશો, એટલે 1.6 ભાગાકારમાંથી સામે બાજુ જશે ગુણાકાર, અને 0.8 ગુણાકાર જ સામે બાજુ આવશે ભાગાકારમાં, એટલે એસ વાય કરતાં બની ગયું, એસ વાય આવશે 3. એટલે આપણે વાયનો પ્રમાણિત વિચલન શોધી કાઢ્યો. દાખલા નંબર 6. જો વાયની એક્સ અને નિયત સંબંધ રેખાનો નિયત સંબંધાંક 0.6 હોય તથા એક્સ અને વાયના પ્રમાણિત વિચલન અનુક્રમે 5 અને 3 હોય તો નિશ્ચયતાનો આંક શોધો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પણ આપણે આ જ સૂત્ર લગાવશું. બી ઇઝ ઇક્વલ ટુ આર ઇન્ટુ એસ વાય ઓપન એસ એક્સ. 0.6 અહીંયા આપણને નિયત સંબંધાંક આપી દીધો છે, એટલે બી આપણી પાસે અવેલેબલ છે, એટલે બીની કિંમત મૂકીશું. આર તમારે શોધવાનો છે. આર કેમ શોધવાનો છે? આપણે નિશ્ચયતાનો આંક શોધવાનો છે. નિશ્ચયતાનો આંક એટલે આર સ્ક્વેર. એટલે આર સ્ક્વેર શોધવા માટે સૌથી પહેલાં આર શોધીનો, પછી એનો સ્ક્વેર કરીશું એટલે આર સ્ક્વેર મળશે. 0.6 બરાબર આર ગુણ્યા 3/5. ચાલો આરને કરતાં બનાવશું, એટલે 3/5 સામે બાજુ જાય તો 5/3 થશે, એટલે 0.6 × 5/3 બરાબર આર.
એટલે આર બરાબર આવશે એક. દાખલો હજી પૂરો થયો નથી, આપણે શોધીશું નિશ્ચિતતાનો અંક. નિશ્ચિતતાનો અંક બરાબર આર સ્ક્વેર. આર સ્ક્વેર બરાબર સ્મોલ આર આખાનો વર્ગ. સ્મોલ આર કેટલો શોધ્યો? એક. એટલે એકનો વર્ગ ફાઇનલ આન્સર થશે એક. તો વિદ્યાર્થી મિત્ર, વિભાગ સીમાં આજે 2, 3, 5, 6 દાખલા સોલ્યુશન કર્યું છે. તમે એ દાખલા નોટબુકમાં લખજો અને તમને કોઈ ક્વેરી જણાય તો તમે પૂછી શકશો. થેન્ક યુ.